हेलो फ्रेंड्स, प्रसिद्ध जुगर में आपनो हार्दिक स्वागत छे। आज चर्चा करीशुं रीजनिंग में मैट्रिक्स रिलेटेड क्वेश्चन्स नी। सौथी पहेलो क्वेश्चन तमारा समक्ष मुकेलो छे। अहीं जे बॉक्स आपेलू छे तेमां जे क्वेश्चन मार्क आपेलो छे तेमां क्यो अंक आवशे ए तमारे शोधवानो छे। ऑप्शन अहीं पहेला क्वेश्चन में आपेला नथी, पण तमारे एवुं कहेवानुं छे कि अहीं क्यो अंक आववो जोईए। तो अमुक लोको शुं करवा मळशे कि तरत कैलक्युलेशन करवा मळशे। तो तरत कैलक्युलेशन अहीं करवा नथी, તમે વ્યવસ્થિત ક્વેશ્ચન ઉપર ફોકસ કરશો તો અહીં 15, 35 અને 20 સિવાય કોઈ પણ બીજી સંખ્યા આવેલી નથી, એટલે કે માત્ર ને માત્ર અહીં ત્રણ સંખ્યા જ આવેલી છે। તો જે ક્વેશ્ચન માર્ક છે ત્યાં શું આવશે? 20 આવશે। ઉપર જો 15, 35, 20, પછી 35, એની પછી ક્વેશ્ચન માર્ક, એની પછી 15 આવે છે, અને નીચે 20, 15, 35 આવે છે। તો અહીં માત્ર ને માત્ર ત્રણ સંખ્યાનો જ સમાવેશ કરવામાં આવેલો છે, તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ આવવાનું છે 20। એટલે ખાસ ધ્યાન રાખવું કે મોટાભાગના વિદ્યાર્થીઓ આવા સવાલને સમજ્યા વગર ગણતરી જ કરવા લાગતા હોય છે અને એ પોતાનો સમય વેસ્ટ કરે છે। તેની પછીનો ક્વેશ્ચન જોઈએ। 701, 722, 764, 501, 522, 564, ક્વેશ્ચન માર્ક 376, 418, તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે એ જોવાનું છે। તો આની પહેલાં પણ આવા જ પ્રકારનો આપણે ક્વેશ્ચનનો વિડીયો બનાવેલો છે, તેમાં આપણે શીખી ગયા કે પહેલાં ડાબી બાજુથી જમણી બાજુ અને ઉપરથી નીચે એવી રીતના સંબંધ કયો છે એ જોવાનો છે। તો અહીં સૌથી પહેલાં જોઈએ ડાબી બાજુથી જમણી બાજુનો સંબંધ। તો 701, 722 અને 764ની જો વાત કરીએ તો 701માં 21 ઉમેરીએ એટલે બને છે 722, તેમાં આપણે 42 ઉમેરીએ તો બને છે 764। એવી જ રીતે નીચે પણ જોવાનું, 501માં કેટલા ઉમેરીએ? 21 ઉમેરીએ, 522 થાય છે, એમાં 42 ઉમેરીએ તો 564 થાય છે। તો નીચે જે ક્વેશ્ચન માર્ક છે એમાં કેટલા ઉમેરવા પડશે? 22 ઉમેરવા પડશે, એમાં 22 ઉમેરીએ તો 376 થવા જોઈએ, અને એમાં 42 ઉમેરીએ 376માં તો 418 થાય છે, એ તો મળે છે। તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ આપણે શું કરવું પડશે કે 376માંથી આપણે 21 બાદ કરીએ તો જે સંખ્યા આવે એ આપણો જવાબ બનશે, તો તે છે 355। તેની પછીનો ક્વેશ્ચન જોઈએ। 15, 225, 30, 7, 70, 20, 3 ક્વેશ્ચન માર્ક અને 8 એવી રીતના આપેલું છે, તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે એ જોવાનું છે। તો સૌથી પહેલાં આપણે કેવા અંકો પસંદ કરવાના જે આપણને સરળ લાગતા હોય એવા અંકો, તે છે 7, 70 અને 20, જે આપણને અહીં સરળ લાગે છે તો એ લઈ લઈએ। ડાબી બાજુથી જમણી બાજુના અંકનો આપણે અભ્યાસ કરીએ તો 7, 70 અને 20 છે। તો 7, 70 અને 20નો સંબંધ જોઈએ તો 20ને આપણે 2 વડે ભાંગી નાખીએ એટલે 10 થાય, તો 7 અને 10 એનો ગુણાકાર કરીએ તો 70 મળી શકે છે। એ એપ્લાય કરવાનું છે ઉપરમાં પણ, તો 15, 225 અને 30માં એ એપ્લાય કરીએ તો 15ને આપણે 30 ભાગ્યા 2 વડે જે અંક આવે એના સાથે ગુણીએ તો શું મળે છે આપણને? 225 મળે છે। તો એવી જ રીતના આપણે 3 ક્વેશ્ચન માર્ક અને 8નો સંબંધ જોઈએ તો 3 એને ગુણ્યા 8 ભાગ્યા 2 કરી એટલે 4 એની સાથે ગુણીએ એટલે કે 4 3 12 એ આપણો જવાબ આવશે ક્વેશ્ચન માર્કની જગ્યાએ। એની પછીના ક્વેશ્ચન જોઈએ। 366, 42, 6 ક્વેશ્ચન માર્ક, 30, 5, 330, 55 અને 4 આપેલું છે, તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ કયો અંક આવશે, કઈ સંખ્યા આવશે એ આપણે જોવાનું છે। ડાબીથી જમણી બાજુનો સંબંધ જોઈએ તો 366, 42 અને 6 વચ્ચેનો સંબંધ કેવી રીતના થશે? તો 366 ભાગ્યા 42 કરીએ તો જે અંક આવે છે એમાંથી આપણે 2 બાદ કરીએ તો 6 આવે છે। હું અહીં સીધું શું કામ મૂકું છું, મેં કેલ્ક્યુલેશન કરેલી છે એટલે હું સીધું મૂકું છું, પણ આપણે એ સંબંધ વિશે અભ્યાસ કરવો પડશે। એવી જ રીતના આપણે 330, 55 અને 4ની વાત કરીએ તો 330 ભાગ્યા 55 કરીએ તો 6 આવે, અને એમાંથી ઉપરની પેટર્ન મુજબ 2 બાદ કરીએ તો 4 આવે છે, તો એ મળી જાય છે આપણને એ સંબંધ। તો અહીં આપણે શું કરીશું, જે ક્વેશ્ચન માર્ક આવે છે એને ભાગ્યા 30 કરીએ, એ 5 આવે છે કે નહીં એ જોવા માટે આપણે પહેલું કરવું પડશે જે ઉપર પેટર્ન મળી, જે પેટર્ન કઈ મળી છે કે એને ભાગ્યા જે આગલો જે સમૂહ આવે છે એની જે કિંમત મૂકી એ જે કિંમત આપણને મળે એનામાંથી 2 બાદ કરવાની, તો રિવર્સ લેવાનું એટલે કે ઉપર શું આપેલું છે? ક્વેશ્ચન માર્ક 30 અને 5, ક્વેશ્ચન માર્ક 30 અને 5 આપેલું છે, તો જે છેલ્લો અંક છે એમાં 2 ઉમેરી દેવાના એટલે કેટલો થઈ ગયો? 7 થઈ ગયો। કેટલો થઈ ગયો? 7। તો જે ક્વેશ્ચન માર્ક અને ભાંગાકારમાં 30 છે એ જવાબ કેટલો આવવો જોઈએ? 7 આવવો જોઈએ, બરોબર છે? તો ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ શું થશે? 7 ગુણ્યા 30,
तो 7 * 3 = 21 એટલે કે 210 એ જવાબ આવશે કારણ કે 210 ભાગ્યા 30 કરીશું એ જે સંખ્યા આવશે એમાંથી આપણે બે બાદ કરીએ તો એ 5 આવી જોઈએ સમજાઈ ગયો એટલું તમારા સમક્ષ જે બધું છે એ વિડિયો પોઝ કરીને પણ તમે સમજી શકો છો ત્યાંની પછીનો ક્વેશ્ચન જોઈએ 0 3 8 15 24 35 48 ક્વેશ્ચન માર્ક અને 80 તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ કઈ સંખ્યા આવશે સૌથી પહેલા આપણે ઉપરથી જ વાત કરીએ 0 3 8 ની તો ડાબી બાજુથી જમણી બાજુનો સંબંધ પ્રસ્થાપિત કરીએ તો 1 નો વર્ગ - 1 કરીએ તો 0 આવે 2 નો વર્ગ - 1 કરીએ તો 3 આવે 3 નો વર્ગ - 1 કરીએ તો 9 આવે છે 15 24 35 ની વાત કરીએ તો 4 નો વર્ગ 5 નો વર્ગ અને 6 નો વર્ગ જે જે મળતા હોય એમાંથી એક 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 બાદ કરો તો એ પણ કિંમત મળી જાય છે તો ઉપર અને નીચે જોવો ક્રમિક આવે 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ 5 નો વર્ગ અને 6 નો વર્ગ એવી રીતના આવે છે તો નીચે 48 છે અને જમણી બાજુ 60 છે વચ્ચે કયો અંક આપણે આવશે એ આપણે શોધવાનો છે તો 7 નો વર્ગ એટલે 48 પછી જે આપણને અનનોન સંખ્યા છે એનો વર્ગ કરીને જે પેટર્ન મળે છે એ મુજબ આપણે એક બાદ કરીશું અને જે અંક આવશે એ આપણો જવાબ બનશે એવી જ રીતે 9 નો વર્ગ - 1 કરીએ તો 80 આવે છે તો એક્સ બરાબર શું થઈ ગયું ક્રમિક સંખ્યા આપણે ગોતવાની જો 7 પછી આવશે 8 તો 8 નો વર્ગ કેટલો આવશે 88 64 અને એમાંથી આપણે શું કરવાનું છે એક બાદ કરવાનું છે અહીં આપણો સાચો જવાબ બનશે 63 એની પછીનો ક્વેશ્ચન જોઈએ 6 8 9 14 2 7 3 ક્વેશ્ચન માર્ક અને 7 છે તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ કઈ સંખ્યા આવશે ડાબીથી જમણી બાજુ સંબંધ જોઈએ તો 6 8 અને 9 ની વાત કરીએ તો બધાનો સરવાળો કરીએ તો 23 આવે છે 14 2 અને 7 નો સરવાળો કરીએ તો તે પણ 23 આવે છે એવી જ રીતના આપણે ઉપરથી નીચી બાજુનો સંબંધ જોઈએ તો 6 14 3 નો સરવાળો કરીએ તો તે 23 આવે છે 9 7 7 નો સંબંધ જોઈએ તો તે પણ 23 આવે છે તો આપણને એટલી ખબર પડી ગઈ કે રોમાં આપણે સરવાળો કરીએ કે સમૂહમાં સરવાળો કરીએ બંનેનો કેવો આવે છે સરવાળો 23 ઊભી અને આડી બંને રીતે 23 સરવાળો થાય છે જે સરવાળો કરીએ 3 3 અંકનો ઊભો હોય કે આડો હોય એ 23 જ આવે છે તો આપણે વાત કરીએ 3 પછી જે ક્વેશ્ચન માર્ક છે અને 7 એનો સરવાળો પણ 23 જ થશે એવી રીતના આડી વાત કરીએ એવી રીતના ઊભી વાત કરીએ 8 2 અને ક્વેશ્ચન માર્કનો સરવાળો પણ 23 થશે તો 7 ને 3 10 ને તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવે 13 આવે 8 + 2 = 10 થાય તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ આવશે 13 તો 13 એ આપણો સાચો જવાબ બનશે હવે તમારા સમક્ષ બે ક્વેશ્ચન મૂકેલા છે એમાં જે ક્વેશ્ચન માર્ક આપેલા છે તેની જગ્યાએ કઈ સંખ્યા આવશે એ તમારે કહેવાનું છે ઓકે ફ્રેન્ડ્સ